नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। खरेखर गुजरातना राजकारणमां तो आने ज नसीबनी बलिहारी ज कहेवाय। एक समय सरकारना नाकमां दम दावी देनार अने आनंदीबेन पटेलनी सरकारने घरे भेगी करी देनार हार्दिक पटेल हवे पक्का नेता बनी गया छे। कारण के एक समय आंदोलन थकी लोकोनी नजरोमां अने हवे राजकारणमां पग पसेरो करनार हार्दिक पटेल कोंग्रेसमांथी भाजपमां आवीने मोनी बाबा बनीने भाजपमां धारासभ्य पद सुधी पहोंची गया छे। परंतु हवे जाणे के तेमनो खोवायेलो आज पाछो आव्यो होय तेम गुजरात विधानसभामां पहली वार हार्दिक पटेले पोतानी ज सरकारने घेरीने शाळाओ अने खेडूतोना मुद्दे सरकार सामे सवाल उठाव्या हता, जेने लईने स्पीकरे पण हार्दिक पटेलना वखाण कर्या हता। जेमां बन्यु एम हतुं के मीडिया रिपोर्ट मुजब गुजरात विधानसभाना बजेट सत्रमां बुधवारे धारासभ्य हार्दिक पटेले पहली वार सवाल करीने पोतानी ज सरकारने घेरी लीधी हती। तेमणे भाजप सरकारनी नीति अंगे सवालो कर्या हता। तेमणे पूछ्यु हतुं के शुं सरकार 7500 वर्ष जूनी हेरिटेज वेल्यू અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતી શાળાઓને તેની પાંખ હેઠળ લેવા તૈયાર છે? ત્યારે સ્પીકર શંકર ચૌધરીએ હાર્દિક પટેલની પ્રશંસા કરી તેનો સારો પ્રશ્ન ગણાવ્યો હતો। ગુજરાત સરકાર આર્થિક રીતે બિનઉપયોગી શાળાઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે। એક મહિનામાં આ બીજી ઘટના છે કે જ્યારે હાર્દિક પટેલે રાજ્ય સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે। અને અગાઉ પણ ફેબ્રુઆરીમાં 20 તારીખે હાર્દિકે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો। તમે જણાવી દે કે ખબરો પ્રમાણે અગાઉ પણ હાર્દિક પટેલે વિરમગામ સહિત કેટલાક વિસ્તારોમાં ઉગાડવામાં આવતી દેશી કપાસની જાતો માટે ફેર એવરેજ ક્વોલિટી એટલે કે FAQ પરિણામોમાં ફેરફાર અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેને ખેડૂતોનું શોષણ ગણાવ્યું હતું। જેમાં કૃષિમંત્રીને લખેલા પત્રમાં હાર્દિકે જણાવ્યું હતું કે કપાસની જાતો માટે FAQ માપદંડો જે લાંબા સમયથી નક્કી કરવામાં આવ્યા હતા તે હવે બદલાવવામાં આવ્યા છે અને વેપારીઓ ઓછા ભાવ ચૂકવી અને ખેડૂતોને સમયસર ચૂકવણી કરવામાં આવી રહી નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।